जिल्ला 99 खबर हूँ छू निश्चित राज्यगुरु बुलेटिन की शुरुआत करिए। वधु एक वार मेट्रो रेल नो ट्रायल करवामां आव्यो। अमराईवाड़ीना एप्रिल पार्क थी स्वस्तिक 4 रस्ता सुधीना रूट पर ट्रायल करवामां आव्यो हतो। आगामी मार्च महीनामां सामान्य प्रजा माटे मेट्रो रेल शुरू थई शके छे। ગુજરાતમાં શ્રમ રોજગાર વિભાગના કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે। સુધારા અંતર્ગત રાજ્યમાં 24 કલાક દુકાનો ખુલ્લી રહેશે। કેબિનેટે સુધારાને મંજૂરી આપી છે। ગુજરાતને બિઝનેસ ફ્રેન્ડલી બનાવવાના પ્રયાસ અંતર્ગત નિર્ણય લેવાયો। તો ઓવરટાઈમ માટે કર્મચારીઓને ડબલ પગાર આપવો પડશે। 10થી ઓછા કર્મચારી માટે દુકાનદારોને રજીસ્ટ્રેશન કરાવવું પડશે નહીં। 30થી વધુ મહિલા કર્મચારીઓ હોય તો ઘુડિયાઘરની પણ વ્યવસ્થા રાખવી પડશે। 100થી વધુ કર્મચારી હોય તો કેન્ટીનની વ્યવસ્થા પણ રાખવી પડશે। અમદાવાદ શહેરના 200થી વધુ ટ્યુશન ક્લાસીસ પર ડીઓને તપાસ હાથ ધરી હતી। ફાયર સેફટીને લઈ કરવામાં આવેલી આ તપાસમાં માત્ર 3 ક્લાસીસમાં ફાયર સેફટીના સાધનો અને પ્રમાણપત્ર મળી આવ્યા હતા। 160 ક્લાસીસમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો। રાજકોટમાં વધતી ટ્રાફિક સમસ્યા અને હિટ એન્ડ રનના બનાવોના કારણે રાજકોટના પોલીસ કમિશનર આજે અચાનક સરપ્રાઇઝ ચેકિંગ પર નીકળ્યા। પ્રાઇવેટ કારમાં બેસી પોલીસ કમિશનરે રાજકોટના અનેક વિસ્તારોની મુલાકાત લઈ ટ્રાફિક પોલીસની કામગીરી નિહાળી। દરમિયાન બે ટ્રાફિક વોર્ડન ફરજમાં બેદરકારી જોવા મળી। પોલીસ કમિશનરે આ કિસ્સામાં આકરું વલણ દાખવતા બંને વોર્ડનને ડિસમિસ કર્યા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આગામી 2 દિવસમાં ગુજરાતનું વાતાવરણ બદલાશે। હવામાન ખાતાની આગાહી અનુસાર બનાસકાંઠા અને કચ્છમાં વરસાદ પડવાની શક્યતા છે। સાથે જ 2 દિવસ પવનની ગતિ તેજ રહેશે તો વળી 2 દિવસ ઠંડીનું પ્રમાણ પણ વધુ રહે તેવી શક્યતા છે। વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને લોકસભાની ચૂંટણી લડવી છે। વડોદરાથી જ ચૂંટણી માટે ટિકિટ મળે તેવી મધુ શ્રીવાસ્તવે માંગ કરી છે। પોતે 2 વખત નગરસેવક 6 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે, જેના આધારે તે પાર્ટી સમક્ષ ટિકિટ માટે રજૂઆત કરશે। દેશમાં કાછિયા સમાજના લોકોની વસ્તી 1 લાખથી પણ વધુ છે, છતાં કાછિયા સમાજ કઈ કેટેગરીમાં આવે છે તે અંગે સમાજ કલ્યાણ અધિકારી કે મામલતદાર સુધીના અધિકારીઓ સરખો જવાબ આપતા નથી। નર્મદા જિલ્લા કાછિયા સમાજે પોતાને બિન અનામત વર્ગમાં સમાવવામાં આવે તેવી માંગ સાથે નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। કાછિયા સમાજે ચીમકી ઉચ્ચારી છે કે જો રાજ્ય સરકારે તેમનો સમાવેશ બિન અનામત વર્ગમાં ન કર્યો તો તેઓ આંદોલન કરશે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને સાંસદ રાજેશ ચુડાસમાએ રેલવે મંત્રી પિયુષ ગોયલ સાથે મુલાકાત કરી, જેમાં ખેડૂતોની સમસ્યાની જાણકારી રેલવે મંત્રીને આપવામાં આવી। વેરાવળ કોડીનાર વચ્ચેની નવી રેલ લાઇનને કન્વર્ઝન કરવા માટે રજૂઆત કરી, જ્યારે નવી રેલ લાઇનથી ઉદ્યોગ અને 1300 જેટલા ખેડૂતોને નુકસાન થતું હોવાની રજૂઆત કરવામાં આવી। હાર્દિકના ચૂંટણી લડવા અંગે લાલજી પટેલે કટાક્ષ કરતા કહ્યું હતું કે હાર્દિકે ચૂંટણી લડતા પહેલા સમાજના પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ। પ્રશ્નોનું નિરાકરણ આવી જાય પછી ચૂંટણી લડવી જોઈએ, નહીં તો સમાજ સાથે દગો કર્યો કહેવાય। 2 દિવસ પહેલા લખનૌમાં હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું કે દેશભરમાં બંધારણ બચાવવાનું અભિયાન પશ્ચિમ બંગાળથી શરૂ થયું છે અને કહ્યું હતું કે હું 2019ની ચૂંટણી જરૂર લડીશ। હાર્દિક પટેલના ચૂંટણી લડવાના નિવેદનને લઈ દિનેશ બાંભણીયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે હાર્દિકનો નિર્ણય સમાજ સામે દ્રોહનો છે। રાજકોટમાં પાટીદાર નેતા પરેશ ગજેરાએ ચૂંટણી લડવા અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે મને ભાજપ કે કોંગ્રેસ કોઈ પણ ઓફર કરે તોય હું લોકસભા ચૂંટણી લડવાનો નથી। પરેશ ગજેરાએ કહ્યું હતું કે હું માત્ર સારા ઉમેદવારને ટેકો આપીશ। છેલ્લા કેટલાક સમયથી જે મેસેજ વાયરલ થઈ રહ્યો છે તે મારા હિતશત્રુઓ કરી રહ્યા છે। હું જે કામ કરતો આવ્યો છું તે જ કરવાનો છું। રાજકારણમાં જોડાવાની થોડીય ઈચ્છા નથી। ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી। બેઠકમાં 18 ફેબ્રુઆરીથી શરૂ થતા વિધાનસભાના સત્ર અંગે ચર્ચા કરવામાં આવી। સત્રમાં રજૂ થનારા લેખાનુદાનમાં સમાવિષ્ટ બાબતો પર સમીક્ષા કરવામાં આવી, તેમજ સત્ર દરમિયાન રજૂ થનારા વિધેયક અંગે પણ ચર્ચા કરાઈ। ઉનાળા પહેલા નર્મદામાંથી આપવામાં આવતા પીવાના પાણીની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી। તો લોકસભાની ચૂંટણીમાં રાજ્યની વિવિધ યોજનાઓનું અમલીકરણ, ખેડૂતોને અપાતી સબસીડી, અછતગ્રસ્ત વિસ્તારોની કામગીરી બાબતે પણ સમીક્ષા કરવામાં આવી। ભરૂચમાં નગરસેવા સદનમાં વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ આખી રાત પાલિકા પ્રમુખની ઓફિસની બહાર પસાર કરી। કોંગ્રેસના સભ્યો ગઈકાલથી ધરણા પર ઉતર્યા હતા। કોંગ્રેસે ટેન્ડરિંગ પ્રક્રિયામાં વ્હાલા દવલાની નીતિનો આરોપ શાસક પક્ષ પર મૂક્યો।
डीसा नगरपालिकानी साधारण सभा पहला गजगिरा सामे आव्यो। नगरसेवक निलेश ठक्करनो कोई कमिटी में समावेश न कर्यो होवानी संभावना छे, जेने लई लोहाणा समाजनी अगत्यनी बैठक योजाई। ठक्कर समाजने अन्याय न थाय ते माटे आयोजकोए तात्कालिक रात्रे बैठक योजी। जो भाजप शासित कमिटी में ठक्कर समाजने स्थान नहीं मळे तो हंगामो थवानी शक्यता छे। उल्लेखनीय छे कि निलेश ठक्कर अगाउ डीसा नगरपालिकाना उपप्रमुख रही चूक्या छे। रूपया 542 करोड़ सुधारा साथ अमदावाद कोर्पोरेशन 8051 करोड़ बजेट रजू थयुं। आ बजेट में प्रॉपर्टी टैक्स दर में कोई वधारो करायो नथी। उपरांत इलेक्ट्रिक वाहनों ने वाहन वेरा में 100% राहत, स्लम फी सिटी बनावानो एक्शन प्लान, 6 मॉडल रोड डेवलपमेंट तेमज धार्मिक प्रसंगे काचा मंडप फी में मुक्ति आपवामां आवी छे। तो वाड़ज, नरोडा, पाटिया, विनोबा भावेनगर, मणिनगर, गैलेक्सी नरोडा और शाहीबाग में नवा फ्लायओवर ब्रिजना निर्माण, लाल दरवाजा टर्मिनस और माणिक चौकना रीडेवलपमेंट माटे 5 करोड़ की जोगवाई बजेट में राखवामां आवी छे। साथे ज शारदाबेन हॉस्पिटल नवीनीकरण माटे 10 करोड़, दर्दीना सगाने हॉस्पिटल में मात्र 10 रुपया में भोजन की सुविधा, चेरिटेबल ट्रस्ट फिजिओथेरापी सेंटर ने 70% रिबेट, म्युनिसिपालिटी बिल्डिंग में चालता ट्रस्ट दवाखाना ने 70% रिबेट की जोगवाई बजेट में कराई छे। करुणा अभियान, एनिमल रेस्क्यू सेंटर तेमज एनिमल हॉस्पिटल, एनिमल होस्टेल माटे 5 करोड़, स्पोर्ट्स एक्टिविटी ने अग्रिमता, उत्तर पूर्व जोन ड्रेनेज प्रोजेक्टना कामों की अग्रिमता ने प्राधान्य, उपरांत कॉर्पोरेशन कर्मचारी अधिकारी कर्मयोगनी आवास योजना माटे पण खास जोगवाई अमदावाद कॉर्पोरेशन बजेट में कराई छे। सूरत में आवकवेरो न भर्यो होय तेवा युनिट पर मनपाए दवाई बोलावी, जेमां शहरना कतारगाम में 27 जेटली मिलकत सील करवामां आवी। हरिओम मिल कम्पाउंड में छापरा, भाथा और कोसाड विस्तार में कामगीरी करी मनपाए तमाम स्थलों 5.78 लाख की वसूलात करी छे। ગુજરાતની તમામ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ એક દિવસ માસ સીએલ પર છે। પગાર અને અન્ય પડતર પ્રશ્નોને લઈ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે સરકારને જાણ કરી હતી। અરવલ્લી જિલ્લામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ પડતર પ્રશ્નોની માંગ સાથે માસ સીએલ પર ઉતર્યા છે। પંચાયત સેવા સમિતિના આરોગ્ય વિભાગના કર્મચારીઓ ગ્રેડ પે, પગાર વિસંગતતા સહિત વિવિધ પડતર પ્રશ્નોને લઈને માસ સીએલ પર ઉતર્યા હતા। तापी जिला पंचायत आरोग्य विभाग कर्मचारी पड़तर मांगणियों ने लई जिला सेवा सदन पर धरना कर्या था। मास सीएल पर उतरेला कर्मचारी ब्लड डोनेशन कैम्प नो आयोजन करी पोतानो विरोध दर्शाव्यो। साढ़ा 400 जेटला कर्मचारी हड़ताल पर उतरी ममता दिवसों बहिष्कार कर्यो हतो अने पड़तर प्रश्नों नु निराकरण नहीं लावामां आवता 15 फेब्रुआरी थी अचोक्कस मुद्दत की हड़ताल पर उतरवानी चीमकी उच्चारी। वलसाड जिला में आरोग्य विभाग वर्ग 3 कर्मचारी पड़तर प्रश्नों उकेल नहीं आता अनोखो विरोध कर्यो। कर्मचारी मास सीएल पर उतरी जाहिर हित काम कर्यो। मास सीएल पर उतरेला कर्मचारी ब्लड डोनेशन कैम्प नो आयोजन कर्यो। सूरत में जिला आरोग्य 850 जेटला कर्मचारी मास सीएल पर छे। पगार की विसंगतता जेवा पड़तर प्रश्नों की मांग ने लईने कर्मचारी मास सीएल पर उतरी गया। जो मांगणी नहीं संतोषाय तो 15 मई थी कर्मचारी अचोक्कस मुद्दत की हड़ताल पर उतरशे। ખેડાના ઠાસરાની પ્રાંત અધિકારીની ઓફિસમાં હોબાળો થયો। ઠાસરાના ખેજલપુરના ગ્રામજનોએ કચેરી પહોંચી હોબાળો કર્યો, સાથે જ ખેજલપુરમાં વિકાસના કામ પૂરા નહીં થતા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી। વડોદરામાં ઢાઢર નદીના પુલ પરથી કાર ખાબકતા 9 લોકોને ઇજા પહોંચી, ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પુલ પરથી નીચે ખાબકી હતી। पाटण में ऊंझा रोड पर स्कूल बस, छकड़ो और ट्रक वच्चे अकस्मात सर्जायो, जेमां विद्यार्थी सहित 2 लोग इजाग्रस्त थया। इजाग्रस्त ने सारवार माटे हॉस्पिटल खसेड़ाया। साबरकांठाना मटोड़ा गामना तवेला में भीषण आग लागी, तवेला में आग लागता 3 भैंस और गाय नुं मौत थयुं। आग लागता पशुपालक ने आर्थिक नुकसान सहन करवानो वारो आव्यो। दातीवाड़ा कृषि यूनिवर्सिटी में एग्री यूथ फेस्टिवल में आवेला बिहारना भागलपुरना विद्यार्थी एक्टिवा स्लिप थता अकस्मात में मौत थयुं। विद्यार्थी मौत थता एग्री यूथ फेस्टिवल में आवेला विद्यार्थियों में शोकनो माहौल छे। डभोईमां शिनोर चौकड़ी पासे वहेली सवारे धुम्मसना कारणे एसटी बस झाड़ साथे अथड़ाई, जो कि घटना में कोई जानहानिना समाचार नथी।
રાજકોટના પંચાયત ચોકમાં થોડા દિવસ પહેલા બે વિદ્યાર્થિનીને અડફેટે લેનારી કાર ચાલક ચાર્મી મોદીને આરટીઓએ નોટિસ ફટકારી. ચાર્મી મોદીને નોટિસમાં 3 દિવસ સુધીમાં આરટીઓમાં હાજર થવા ફરમાન કરાયું. આરટીઓ ચાર્મી મોદીનું લાયસન્સ 6 મહિના માટે રદ કરી શકે છે. ચાર્મી મોદીની કારની અડફેટે આવતા એક વિદ્યાર્થિનીનું મોત થયું હતું. સુરતમાં કિમ ચાર રસ્તા નજીક વહેલી સવારે નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રક પલટી ગઈ. કરંજ જીઆઈડીસીમાંથી યાન ભરીને ડ્રાઈવર પલસાણા જઈ રહ્યો હતો. જો કે ઘટનામાં ટ્રક ચાલકનો ચમત્કારિક બચાવ થયો. પાલુદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિકને ખુલ્લો કર્યો. સુરતમાં ભીમપુર સિટી બસ અકસ્માત મામલે ડુમસ પોલીસે માત્ર નશાનો કેસ કર્યો. આ પહેલા 4 ફેબ્રુઆરીની સાંજે ભીમપુર વિસ્તારમાં દારૂના નશામાં બસ ચાલકે બાકડા સાથે બસ અથડાવી હતી. જો કે સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી, પરંતુ બસ ડ્રાઈવરની સીટ નીચેથી દેશી દારૂની પોટલી મળી આવી હતી. સુરતથી એક મહત્વપૂર્ણ સમાચાર. ભાજપના કોર્પોરેટર લાંચ લેતા ઝડપાયા છે. એસીબીના છટકામાં આ બાદ ઝડપાઈ ગયા છે. ભાજપના 3જા કોર્પોરેટર છે આ, જે લાંચ લેતા ઝડપાયા છે. તો વધુ એક જયંતી ભંડેરી 50,000ની લાંચ લેતા ઝડપાઈ ગયા છે. જયંતી ભંડેરી 50,000ની લાંચ કયા કારણોસર લઈ રહ્યા હતા તે તમામ જાણકારી આપના સુધી પહોંચાડીશું. પરંતુ એન્ટી કરપ્શન બ્યુરોએ આ સમગ્ર છટકું ગોઠવ્યું અને તેમાં જયંતી ભંડેરી નામના ભાજપના કોર્પોરેટર રંગે હાથ ઝડપાઈ ગયા છે. તેજસ મોદી સંવાદદાતા ફોનલાઈન પર જોડાય છે. તેજસ, વધુ એક ભાજપના કોર્પોરેટર લાંચ લેતા ઝડપાય છે. કયા મુદ્દે લાંચ માંગી રહ્યા હતા અને કઈ રીતે એસીબીએ છટકું ગોઠવ્યું હતું? એક ડોક્ટર પાસેથી તેમને લાંચ માંગી હતી. મકાન બાંધકામની આ મુદ્દો હતો, તે બાબતે તેમને લાંચ માંગી હતી. જો કે આ લાંચની રકમ વધારે હતી, પરંતુ સેટલમેન્ટ કરીને જે આખી લાંચ છે તે 50,000 રૂપિયા સુધી લઈ જવામાં આવી હતી. જયંતિ ભંડેરી નામ છે, તેઓ સિંગનપોર ડબોલી વોર્ડ નંબર 8ના ભાજપના કોર્પોરેટર છે અને તેમની ધરપકડ અત્યારે એસીબીએ કરી છે. મકાન બાબતે, બાંધકામ બાબતે તેમને લાંચ માંગી હતી. સૌથી મહત્વની વાત એ છે કે ભાજપના 3જા કોર્પોરેટર છે જેઓ લાંચ લેતા ચાલુ વર્ષની અંદર એન્ટી કરપ્શન બ્યુરોના હાથે ઝડપાયા છે. આ અગાઉ 2 મહિલા કોર્પોરેટરની આ જ રીતે ગેરકાયદેસર બાંધકામમાં રૂપિયા માંગવાની બાબતમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હવે જયંતિ મંદિરીને પણ જે પ્રકારે ધરપકડ લાંચ લેવાના કેસમાં કરવામાં આવી છે, તેઓ લંચે હાથે 50,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા છે. સૌથી મહત્વની વાત એ છે કે એન્ટી કરપ્શન બ્યુરોએ છટકું ગોઠવ્યું હતું. છટકાની અંદર આભા ઝડપાઈ ગયા છે. સતત સુરત મહાનગરપાલિકા પર એ આક્ષેપ થતો હોય છે કે અહીં જે કોર્પોરેટર છે, અધિકારીઓ છે, તે સતત લાંચ રાખી રકમ માંગતા હોય છે. કાયદેસર કે ગેરકાયદેસર કામ હોય, તમામ કામોમાં તેઓ લાંચ માંગતા હોય. ત્યારે ફરી એક વખત આ જે ઘટના બની તેના કારણે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી નીચું જોવાનો વારો આવ્યો છે. બિલકુલ તેજસ, ધન્યવાદ સમગ્ર જાણકારી માટે. તો લોક સેવા કરવા માટે લોકો જ્યારે આવા વ્યક્તિને ચૂંટીને આવે છે, પરંતુ ત્યારબાદ આવા જ વ્યક્તિ લોકો પાસેથી તોડ કરે છે, લાંચ લે છે. અને એવા જ એક કોર્પોરેટર, ભાજપના કોર્પોરેટર જયંતિ ભંડેરી, જેને એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા છે. વધુ એક ગંભીર સમાચાર. રાજ્યમાં આજે સ્વાઇન ફ્લુના વધુ નવા 82 કેસ નોંધાયા છે, જ્યારે ભાવનગર, ભરૂચ, કચ્છમાં 3 લોકોના મોત નિપજ્યાના પણ સમાચાર છે. સૌથી વધુ 23 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જાન્યુઆરીથી આજ દિન સુધી રાજ્યમાં કુલ 1,037 કેસ સામે આવ્યા છે, જ્યારે 50થી વધુ લોકોના મોત નિપજ્યા છે. તો ખૂબ જ ગંભીર સમાચાર. દિવસે ને દિવસે સ્વાઇન ફ્લુનો આંક વધી રહ્યો છે અને સ્વાઇન ફ્લુથી થતા મોતનો આંકડો પણ વધી રહ્યો છે. ખાસ ભાવનગર, જામનગર, રાજકોટમાં સ્વાઇન ફ્લુથી રોજે રોજ 1 થી 2 વ્યક્તિના મોત થઈ રહ્યા છે. અને મહત્વપૂર્ણ સમાચાર ઉપર નજર કરીશું. હાલ રોકાઈએ એક બ્રેક માટે.
હવે 24 કલાક ધમધમશે ગુજરાત, હાર્દિક લડશે ખુરશી માટે, બાહુબલીને લડવી છે ચૂંટણી, શું નવું મળ્યું મેગા સિટીને બજેટમાં, રાજ્યમાં કાલે શું થશે નવા જૂની, અરાઉન્ડ ગુજરાત જુઓ 6:55 કલાકે. રાજનીતિ કે રાજનેતા બનવાનો કોઈ જ હક નથી. સમાજ અને રાજ્યના ભવિષ્ય માટે મારે લડવાનું છે. હાર્દિકનું રાજકારણ આજે રાત્રે 7:55 વેલકમ બેક. સમાચારો આગળ વધી. બનાસકાંઠામાં આવેલી ભારત પાકિસ્તાન બોર્ડર પરથી પાકિસ્તાની નાગરિક ઝડપાવના મામલે વાવકોટે પાકિસ્તાની નાગરિકને 5 વર્ષ અને 6 મહિનાની સજા ફટકારી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની નાગરિક પહોરા ભાંભણીયા ભીલ 31 જુલાઈએ ઝડપાયો હતો. રાજ્યમાંથી કિશોરીઓ અને યુવતીઓનું અપહરણ કરી લૂંટેરી દુલ્હન બનાવી વેચી દેવાના રેકેટમાં પકડાયેલી મહિલા આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી, જેમાં અમદાવાદ શહેરની 5 યુવતીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં વેચી હતી અને તેઓને વેચવા પેટે 10,000 મળ્યાની કબૂલાત કરી હતી. મહીસાગરના લુણાવાડામાં સૂર્યોદય પ્રાઇવેટ ફાઇનાન્સ બેંકની બેદરકારી સામે આવી, જેમાં 250 જેટલા અરજદારોના અરજી ફોર્મ સાથે રેશન કાર્ડ અને ઓળખ કાર્ડની નકલો રસ્તા પર રજડતી જોવા મળી, જેને લઈ અનેક સવાલ ઉઠ્યા. સુરતની ફેમિલી કોર્ટમાં છૂટા હાથની મારામારીનો કિસ્સો સામે આવ્યો. કોર્ટમાં જ 2 પરિવારોએ મારામારી કરી. હાજર પોલીસે બંને પરિવારો વચ્ચેની મારામારીને શાંત પાડવાનો પ્રયાસ કર્યો અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો. ગાંધીધામના અંજારના ખેડોઈ રોડ પરથી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ. એસઓજી અને એલસીબીએ સંયુક્ત ઓપરેશન કરી દારૂ ઝડપી પાડ્યો. પંજાબ પાસિંગના ટ્રકમાં ભૂસાની આડમાં કચ્છમાં દારૂ લાવતા સમયે ઝડપાયો હતો. પોલીસે ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી ટ્રકને અંજાર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી અને દારૂની ગણતરી શરૂ કરવામાં આવી હતી. અમદાવાદના દેગામમાં આર્મીમેનનું ગોળી વાગતા મોત થયું. આર્મીમેન પોતે રિવોલ્વર સાફ કરી રહ્યા હતા ત્યારે તેમનાથી જ ફાયરિંગ થતાં તેમને માથાના ભાગે ગોળી વાગી હતી. ગાંધીધામમાં ઇન્કમટેક્સ વિભાગે સર્વેની કામગીરી હાથ ધરી, જેમાં શ્રી શિપિંગ અને અગ્રવાલ લોજિસ્ટિકની ઓફિસમાં વિભાગે સર્વેની કાર્યવાહી કરી હતી. અધિકારીઓએ બંને પેઢીના દસ્તાવેજોની મોડી રાત સુધી ચકાસણી કરી હતી. હવે બંને પેઢી એડવાન્સ ટેક્સ ભરશે. શ્રી શિપિંગ 33 લાખ અને અગ્રવાલ લોજિસ્ટિક 30 લાખ એડવાન્સ ટેક્સ ભરશે. દ્વારકાના જામ કલ્યાણપુરના મેવાસા ગામના ખેડૂતે આત્મહત્યા કરી. 35 વર્ષીય યુવક છેલ્લા ઘણા સમયથી આર્થિક સકળામણનો અનુભવ કરી રહ્યો હતો. પોલીસે એક પરિપત્ર જાહેર કરી જણાવ્યું છે કે હથિયારોનો પરવાનો ધરાવતી વ્યક્તિ હવેથી જાહેર સ્થળોએ લગ્ન પ્રસંગે કે અન્ય જગ્યાએ હથિયારોનો ઉપયોગ નહીં કરી શકે કે પ્રદર્શન નહીં કરી શકે. સુરેન્દ્રનગરના થાનગઢમાં યુવક પાસે 2 લાખની ખંડણી માંગવાની ઘટના સામે આવી, જેને લઈ મેઇન બજારમાં જાણ્યા શખ્સે યુવક પર તલવાર વડે હુમલો કર્યો. આ હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. અમદાવાદના ઇસનપુરના માનવ તસ્કરી કેસના વધુ 2 આરોપી સકંજામાં આવી ગયા છે. પોલીસે યુવતીનું અપહરણ કરનાર લોકોની ધરપકડ કરી છે. આરોપીઓનું નામ શૈલેન્દ્ર જય ભોલે હોવાનું ખુલ્યું. સાથે જ પૂછપરછમાં બહાર આવ્યું છે કે માયા પ્રકાશ એચઆઈવી ગ્રસ્ત છે. પોલીસે હાલ તો ઝડપાયેલા આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે. અમદાવાદની સાબરમતી જેલની સુરક્ષા સામે ફરી ઉઠ્યા છે સવાલ. નવી જેલની નવી બેરેક યાર્ડની 8 નંબરની બેરેકના અનિલ ઉર્ફે અન્નો પુરવિયા નામના કેદી પાસેથી મોબાઈલ અને બેટરી મળી આવ્યા છે.
साबरमती जेल में अगाउ घना कैदीओ पास थी मोबाइल बैटरी और सीम कार्ड मिली आया है, छता आवी घटनाओं पर रोक हजू सुधी लागी नहीं। आवा समय जेल की सुरक्षा संभाळनारा अधिकारी की कामगिरी शंका घेरा में आई है। अमदावादना नारणपुरा कॉम्प्लेक्स में आवेली दुकानोना ताळा तूट्या। कॉम्प्लेक्स में आवेली चार दुकानोना शटर तोड़ीने चोरी करवामां आवी। चोरीनी घटना सीसीटीवी में कैद थई। एंटवर्प बैंकना लॉकरो तोड़ीने गुजरातीओना करोड़ों रूपियानी दागीनानी चोरी करवामां आवी। बेलगेला इन स्ट्रीट विस्तार में शनिवार बपोरे बैंक बंद थया पछी चोर बैंक में घुस्या हता। चोरी करवा माटे गटर लाइन उपयोग करवामां आव्यो होवानुं सामे आव्युं। सोमवारे ज्यारे बैंक खोलवामां आवी त्यारे समग्र घटनानी जाण थई। उल्लेखनीय छे के गुजराती उद्योगकारो आ विस्तारमां मोटी संख्यामां वसवाट करे छे। सूरतना खटोदरा उधना मगदल्ला रोड पर व्यक्तिनो हत्या करायेलो मृतदेह मळी आव्यो। साइकल सवार अजाणा व्यक्तिनी लूटना इरादे हत्या कराई होवानी आशंका छे, जेमां छातीना भागे चप्पूना घा मारी हत्या कराई छे। भरूचमां झगड़ियाना लाडवावड नजीक नर्मदा किनारे मृत हिमालयन बतको मळी आव्या छे, त्यारे बतकोना मृतदेहने लई वन विभागे तपास हाथ धरी छे। बनासकांठाना नैनावा त्रण रस्ता नजीक गटरमांथी तरती लाश मळी आवता लोकोना टोळा भेगा थई गया। गटरना गंदा पाणीमां जाण्या व्यक्तिनो मृतदेह मळी आव्यो। मृतदेह मळी आवता स्थानिक लोकोए धानेरा पोलीसने जाण करी हती। સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત જોવા મળ્યો, વધુ 7 પોઝિટિવ કેસ નોંધાયા। રાજકોટ જિલ્લાના 4, મોરબી, જૂનાગઢ અને ગીર સોમનાથના એક એક દર્દીનો કેસ પોઝિટિવ નોંધાયો। વડોદરામાં વોર્ડ નંબર 4ના ભાજપના કોર્પોરેટર અજીત દધીચ ગટરમાં ઉતર્યા। ભાજપ કોર્પોરેટર છેલ્લા 3 મહિનાથી ગટર મુદ્દે પાલિકામાં સ્થાનિકોની ફરિયાદ અને રજૂઆત કરતા હતા। પાલિકા તંત્ર અને અધિકારીઓએ આંખ આડા કાન કરતા કોર્પોરેટર ખુદ જ ગટરમાં ઉતર્યા હતા। જૂનાગઢના વિસાવદરમાં ડુંગળીના ભાવ તળીએ જતા ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો। ડુંગળીના ભાવ નહીં મળતા ખેડૂતોએ મફતમાં ડુંગળીનું વિતરણ કર્યું। ખેડૂતોએ ટ્રેક્ટરના ટ્રેલરમાં ડુંગળી ભરી, ખેડૂતોએ માર્કેટમાં મફતમાં ડુંગળીનું વિતરણ કર્યું અને ભારે સૂત્રોચ્ચાર કર્યા। ખેડૂતોના વિરોધમાં કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ અને વિસાવદરના ધારાસભ્ય હર્ષ દ્રિબડીયા પણ રસ્તા પર ઉતર્યા હતા। બનાસકાંઠાના ડીસા નગરપાલિકાની સાધારણ સભામાં હંગામો થયો। કમિટીઓની રચના અંગે ભાજપના સભ્યો નારાજ થયા હતા। મનગમતી કમિટી ન મળતા 3 ભાજપના મહિલા સભ્યો રોષમાં આવી જઈને ભારે હંગામો મચાવ્યો। તેમણે કમિટીઓનો સસ્વીકાર કરી દેતા સભામાં ભારે હંગામો મચી ગયો। નવસારીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વિરોધમાં ખેડૂત સમાજની રેલી યોજાશે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ખેડૂતની જમીન સંપાદનને લઈ રેલી કાઢવામાં આવશે। ધોરાજી નગરપાલિકામાં અવળી ગંગા વહેતી થઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સત્તા હોવા છતાં કોંગ્રેસના સભ્યો ધરણા પર બેઠા છે। કોંગ્રેસના નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખનો આક્ષેપ છે કે પાલિકામાં 18 કરોડના કાર્યો મંજૂર થયા હોવા છતાં ભાજપના સભ્યો તે કાર્યો કરવા દેતા નથી। તો કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપ વિકાસના કાર્યમાં અડચણ ઊભી કરે છે। ઉલ્લેખનીય છે કે પાલિકામાં કોંગ્રેસના 22 સભ્યો અને ભાજપના 14 સભ્યો છે। પાણી પુરવઠા વિભાગ નર્મદા યોજનામાં પીવાના પાણીની તપાસ કરવામાં આવી રહી છે। જરૂરિયાત અનુસાર પાણીનું ક્લોરિફિકેશન કરવામાં આવી રહ્યું છે તેવી પ્રતિક્રિયા પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ આપી હતી। મહેસાણાના મોઢેરા રોડ પર 12 ગામ પાટીદાર સમાજે સમૂહ લગ્નમાં એક નવતર પ્રયોગ કર્યો। પ્રભુતામાં પગલાં પાડનારા 25 નવ દંપતીઓને કરિયાવરની સાથે હેલ્મેટ ભેટમાં આપવામાં આવ્યા। સમાજના બાળકો હેલ્મેટ નહીં પહેરવાના કારણે મોતને ભેટ્યા હતા, ત્યારે આગેવાનોને આ પ્રયોગ કરવાનો વિચાર આવ્યો અને અન્ય કોઈનો જીવ જાય નહીં તે માટે નવ દંપતીને હેલ્મેટની પણ ભેટ આપવામાં આવી। રાજકોટમાં સિટી બસની જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો। બસના દરવાજે યુવાનો લટકી રહ્યા છે, ના છૂટકે મુસાફરો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા હતા। પાલનપુર હાઈવે વિસ્તારમાં કોંગ્રેસ કાર્યાલયની સામે પાણીની લાઇન લીકેજ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો। પાણીની લાઇન તૂટતા 10 ફૂટ ઊંચો પાણીનો ફુવારો ઉડ્યો હતો।
વોટર અને ગેસ ગ્રીડ બાદ હવે ગુજરાતમાં નેટ કનેક્ટિવિટી વધારવા ફાઇબર ઓપ્ટિકલ ગ્રીડનું નેટવર્ક સ્થાપવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારોમાં અપાતી સુવિધાઓને ઓનલાઈન કરવા 2000 કરોડના ખર્ચે રાજ્યના 70 જિલ્લાના 7500 ગામોમાં પ્રોજેક્ટ હાથ ધરાશે. ન્યૂઝ બુલેટિનમાં તીર બસ આટલું જ. નમસ્કાર. ઇન એસોસિએશન વિથ સંઘી સિમેન્ટ. સાદી નહીં, સંઘી માંગો.